નેક્સ્ટ, વિઘટન એટલે શું? તેના વિવિધ તબક્કા આપણે જાણીએ છીએ. ગઢસ્યુ ખેડૂત મિત્ર છે, કારણ કે એ માટીને ખોદે છે અને એમાં રહેલા કાર્બનિક જટિલ દ્રવ્યોને એ અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે છે અને આ રીતે જમીનને પોચી એ બનાવે છે અને ફળદ્રુપ તે બનાવે છે. હવે વિઘટન એટલે શું? તો જટિલ કાર્બનિક દ્રવ્યોને ચોક્કસ જાતિના સૂક્ષ્મ જીવો એને તોડી પાણી, CO2 અને અકાર્બનિક પોષક દ્રવ્યો ખનિજ ક્ષાર મુક્ત કરે, આવા અકાર્બનિક પદાર્થોને મુક્ત કરવા એને કહેવાય વિઘટન. અને એ જટિલ કાર્બનિક દ્રવ્યો જેમાં હોય એને કહેવાય મૃત અવશેષીય દ્રવ્ય. અને આ મૃત અવશેષીય દ્રવ્ય એ વનસ્પતિમાં કરી પડેલા પર્ણ, ત્યાગ કરેલી છાલ, આવી મૃત પેશીઓ, પ્રાણીઓમાં એના મૃતદેહ, એના ઉત્સર્ગ ઘટકો, આવું બધું. અને વિઘટનની પ્રક્રિયાના તબક્કા, તો એના ચરણમાં પહેલું ચરણ છે અવખંડન, એટલે મોટા ટુકડાને કાપીને નાના ટુકડામાં ફેરવવા, ભરડવાનું, ભૂકો કરવાનું. બીજું સ્ત્રવણ એટલે ધોવાણ, પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક દ્રવ્યો જમીનના ઉપરના સ્તરમાંથી નીચેના ઊંડા સ્તરમાં ઉતરે. પછી ત્રીજું અપચય. અપચય એટલે વિઘટકો દ્વારા સ્ત્રવિત બાહ્ય ઉત્સેચકો વડે જટિલ ઘટકોનું, કાર્બનિક ઘટકોનું પાચન કરીને અકાર્બનિક ઘટકો છૂટા પાડવા. પછી ચોથું સેન્દ્રિયકરણ, એટલે કે ખાતર નિર્માણ. અને પાંચમું ખનિજીકરણ, કારણ કે બે માર્ક્સમાં આ બધા તબક્કાઓ આપણે સમજાવવાના ન હોય, માત્ર એના નામ લખવાના હોય. મેન મેન પોઈન્ટ આધારે સમજાવ્યું, તમારે ટેક્સ્ટ પ્રમાણે લખવાનું છે. ઓકે.